આજે આપણે સાહિત્યકારમાં જોઈશું મણિશંકર રત્નજી ભટ્ટ. મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કવિકાંત અને ખંડ કાવ્યના જનક. મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ચાવંડ અમરેલીમાં થયેલો. તેમનું મૃત્યુ લાહોર અને રાવલપિંડી વચ્ચે ટ્રેનમાં થયું હતું. મણિશંકર રત્નજી ભટ્ટને મળેલા ઉપનામો જોઈએ. કાંત, મધુર ઉર્મી કાવ્યના સર્જક અને ખંડ કાવ્યના જનક. મણિશંકર રત્નજી ભટ્ટ ખંડ કાવ્ય કવિતા પ્રકારના રચયિતા હતા. મણિશંકર રત્નજી ભટ્ટે લખવાની શરૂઆત મારી કિસ્તી કાવ્યથી કરેલ. પૂર્વાલાપ તેનો એકમાત્ર કાવ્ય સંગ્રહ જે તેમના મૃત્યુના દિવસે પ્રગટ થયો હતો. કલાપીનો કેકારવ કલાપીના મૃત્યુ બાદ કાંતે પ્રગટ કર્યો હતો. મણિશંકર રત્નજી ભટ્ટની કૃતિઓ જોઈએ, જેમાં ખંડ કાવ્યમાં વસંત વિજય, ચક્રાવાત મિથુન, દેવયાની, અતિજ્ઞાન, સાગર અને શશી. નાટકમાં જોઈએ રોમન સ્વરાજ્ય, દુખી સંસાર, ગુરુ ગોવિંદસિંહ. વાર્તામાં જોઈએ હીરા માણેકની એક મોટી ખાણ, કુમાર અને ગૌરી. આ કૃતિ કાંતની અધૂરી વાર્તા છે. પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર, શિક્ષણનો ઇતિહાસ. મણિશંકર રત્નજી ભટ્ટની કેટલીક જાણીતી પંક્તિઓ. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સો તમારા, કરીએ તમોને વંદન, સ્વીકારજો અમારા. દિશે ક્રૂરતા કેવી, કરતાની કરણી મહી, ત્રાતા જો હોય તો કેમ સંભાળ લે નહીં. કામેની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ કરતા હતા. જલ્દી જલદલ ઉપર દામેની દમકતી, યામેની વ્યોમની વ્યોમસરામાં હિ સરતી. મણિશંકર રત્નજી ભટ્ટના કેટલાક સવાલ જવાબો જોઈએ. કવિ કાંતે કયા કાવ્યથી લખવાની શરૂઆત કરી હતી? મારી કિસ્તી. ગુજરાતી સાહિત્યમાં કયા કવિને ખંડ કાવ્યના જનક કહેવામાં આવે છે? કવિ કાંતને. અતિજ્ઞાન કૃતિનો પ્રકાર જણાવો. ખંડ કાવ્ય. કયા કવિનું મૃત્યુ રેલવે યાત્રા દરમિયાન થયું હતું? મણિશંકર રત્નજી ભટ્ટનું. તો મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન અવશ્ય પ્રેસ કરો, જેથી કરીને નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળતી રહે.